શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મંગલ ભવન હે અમંગલ દ્રવવો સુદશરથ અજીર બિહારી સકલ અમંગલ મૂલ નિકંદન શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય 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 હનુ હે માન ગોસાઈ હે કૃપા કરો સકલ અમંગલ મૂલ નિકંદન શ્રી રામ જય પાંચ મિનિટ દસ મિનિટનો રેસ્ટ કરી પછી ભગવાનની કૃષ્ણ જન્મની તરફ આપણે આગળ વધીએ. 5:15 થયા, ભલે 6:15 થાય, 7 થાય, ભલે થાય. ચા પાણી આને પાઈ દે, જે કાંઈ પાવાનું હોય. અવળી
દ્વારિકાથી એ ભલે છોરું કછોરું થાય તું અવતર મારો કહેવાય, ભલે છોરું કછોરું થાય તું અવતર કહેવાય, ઓ મીઠી છાયા દેના વર્ણન કરતા પરીક્ષિત ને આ ભાગવત કહે છે, એ રાજન મેં તમને સૂર્યવંશની કથા કહી કે જેની અંદર ખુદ અખિલ બ્રહ્માંડ ના કરતા એ રામ તરીકે આવ્યા. એ રામના વંશની અંદર એને બે દીકરા થયા, લવ અને કુશ. એને ઘણા વર્ષ રાજ્ય કર્યું. ધીરે 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 સૂર્યવંશ એ નિર ઓછો થતો ગયો અને અહીંયા યદુવંશ યાને કે ચંદ્રવંશનો ઉદય થયો. સ્વયંભૂ મનુ અને એ મનુના જે દીકરા એના વંશજ જેનું નામ ઉગ્રસેન હતું, એ ઉગ્રસેન એ મથુરાની અંદર એ રાજ કરે. પણ એનો જ દીકરો હતો કે જેનું નામ કંસ હતું, એને પોતાના પિતાને એને કેદ કર્યા હતા અને કંસ એ રાજગાદી આવ્યો હતો. સુખદેવજી રાજા પરીક્ષિતને કહો કે સાંભળો રાજન, એ કંસ જ્યારે એ રાજા બન્યો ના ત્યારે એમ કહેવાય છે કે કંસ અને વસુદેવ બે પરમ મિત્ર હતા. એ પરમ મિત્ર હતા. એક દિવસનો સમય છે, કંસે વસુદેવને કહ્યું કે સાંભળો એ વસુદેવ, આપને કહું ના કે મારી ને તમારી મિત્રતા છે ના, એ મિત્રતામાં વધારો થાય તો એક કામ કરો, મારી બેન એવી દેવકી છે, જો સગી બેન ન હતી, એ કંસની સગી બેન ન હતી, એ દેવકીને સાથે હું તમારું લગ્ન કરવા માંગુ છું. વસુદેવ કશું બોલ્યા નહીં, એને કહ્યું ઠીક છે, આ બાજુ યોગ્ય તિથિ વાર નક્ષત્ર લઈને કહેવાય કે એ કંસે એ પોતાની બેન એવી દેવકીનું લગ્ન કહેવાય એ વસુદેવ સાથે. દેવકી ખૂબ એને વાલી હતી, જો કંસને વાલી બહુ હતી, અને એને જ લઈ આજ કંસ એને એને પોતાના સારથીને કહ્યું કે તું નીચે ઉતરી જા, મારી બેનને તો મારે વરાવું.
કથિતો વંશ વિસ્તારો ભવતા સૂર્ય સોમયો રાજનામ ચો ભયં વંશિયાનામ ચરિતમ પરમાદુતમ. જ્યારે સમય પરિવર્તન થાય ના ત્યારે એમ કહેવાય કે રાજ બદલાય. આજ એ જ એમ કહેવાય યદુવંશ હતા. યદુવંશ ની અંદર ભયંકર કંસ થયો જેને પોતાના પિતાને કેદ કર્યા છે. પિતાને કેદ કરી સત્તા ઉપર આવ્યો. પોતાની બેન એવી દેવકીનું લગ્ન વસુદેવ સાથે કર્યું. એ જાન જ્યારે વળાવી રહ્યો હતો ના એ સારથી એમ કહેવાય ખુદ કંસ બન્યો છે. ત્યારે ઘોડાની લગમને પકડીને જ્યારે રથ ચાલ્યો જાય છે ના ત્યારે આકાશવાણી થઈ, રે રે કાંસ તું જેને વળાવી રહ્યો છે ના એનો આઠમું સંતાન તારું પાપ છે, તારું મોત છે, તને મારશે. જોજો બીજા કોઈ ન આવડે. શાસ્ત્રમાં કહ્યું છે જ્યારે તમારું મોત આવે ને તમારી બંને આંગળીઓ કાનની અંદર નાખો તમને અવાજ ન દેખાય, તમારે સમજી લેવાનું કે આપણું મૃત્યુ નજીક છે. કાનમાં આંગળી નાખો ને તમને એ તમારો અવાજ ન સંભળાય. કે છે આપણને ખબર નથી. પણ જ્યારે એમ કહેવાય કે એ કંસ પોતાની બેનને વળાવી રહ્યો હતો ના ત્યારે એને આકાશવાણી સાંભળીને તેને વસુદેવને કહ્યું, વસુદેવ તમે કઈ સાંભળ્યું? ઈ કે મેં તો કઈ નથી સાંભળ્યું. ઈ કે નહીં, એવી આકાશવાણી થઈ કે હું તમને વળાવું છું તો તમારો આઠમું સંતાન થાય ને એ મારો કાળ છે. વસુદેવ કંઈક તો વિચાર કરો. આજ તે અરખે એ તારી બેનને પરણાવી છે તો અરખે વિદાય કરના એવી આકાશવાણી કદાપી ન હોઈ શકે. કોઈ એવી આકાશવાણી ન હોય. પાછો એને એમ કહેવાય વસુદેવના વચન ઉપર રથ આગળ ચાલ્યો. રે રે મૂર્ખ, હું તને કહું છું તને ખબર નથી પડતી કે તારી બેનનો આઠમો ગર્ભ એ તારો કાળ છે, તને મારશે. અને ત્યારે એમ કહેવાય નહીં વસુદેવ, હવે તો ફરી વખત મને આ આકાશવાણી થઈ છે, હવે હું તમને મારી નજર કેદ રાખું, વળાવી ન શકું. વિચાર કરો હકી બેન, ભલે એની પાલક હતી બેન પણ એને વળાવી નથી અને એને નજર કેદ કરી છે. વસુદેવ કહે વિચાર કરો, એ કર્ણ આજ બેનને પરણાવીને એને તમે નજર કેદ કરો. દેવકી હાથ જોડી કહ્યું, ભાઈ એ આકાશવાણી સાચી ન હોય. ત્યારે વસુદેવ કહ્યું કે સાંભળો રાજન, મથુરાના અધિપતિ હું તમને વચન આપું છું કે દેવકી થકી જેટલા સંતાનો થશે ને હું તમને સોંપી દઈશ. કે નહી મને જે આકાશવાણી થઈ ના એ મિથ્યા ન હોય. પણ વિચાર કરજો માણસનું પાપ આવે, મૃત્યુ આવે ને એને 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 સારું ન દેખાય. એક એ જ કંસ હતો જ્યારે એમ કહેવાય કે પોતાની બેન
એ પોતાની બેનને જ્યારે વરાવી રહ્યો હતો ના એ ત્યારે એને આકાશવાણી સાંભળી ના ત્યારથી એના મનની અંદર ભીતિ થઈ ગઈ કે હવે મારું મોત નજીક છે. એ ઘરમાં ચાલતો ને ત્યારે એ પાછળ જોતો ને તો કે મારા પગ પગના પગલા દેખાય છે કે નહીં, અરીસાની સામે જોવે ના ત્યારે અરીસોને સાફ કરે મારું મોઢું દેખાતું કેમ નથી. માણસને મૃત્યુનો ડર બહુ હોય. બહેન અને બનેવીને કહેવાય કે કંસે કેદ કર્યા. એને કહ્યું કે સાંભળો રાજન, તમે તો કેદ કરો તમે રાજા છો, પણ હું તમને વચન આપું છું ને હું વસુદેવ, કે મારા થકી આ તમારી બેનને જેટલા સંતાન થશે ના એના હકદાર તમે રહેશો. એક દીકરાનો જન્મ થયો, સમય જતા વિચાર કરજો કે એ કેદખાનાની અંદર દેવકી એક દીકરાને જન્મ આપ્યો. પહેરે ગીરો મૂક્યા હતા અને એ જ પહેરો ગીરો એ જાણ કરી કે તમારી બેનને એક દીકરાનો જન્મ થયો છે. ખડક હાથમાં લઈ અને એમ કહેવાય કંસ એ પોતાના સગા ભાણેજને મારવા માટે આવ્યો છે. જ્યારે અંદર આવ્યો ને ત્યારે કહ્યું કે લાવ બેન, તારા ઉદરને વિશેથી એ મારો કાળ જન્મો છે. અરે ભાઈ તું કંઈક તો વિચાર કર, કંઈક તો દયા રાખ. તને આકાશવાણીએ કહ્યું હતું ને કે તારો આઠમો ગર્ભ, તારી બેનનો આઠમું સંતાન એ તારો કાળ છે. આ તો પેલો દીકરો છે. વસુદેવ કહે કે મેં તને વચન આપ્યું છે. હે કંસ, મેં તને વચન આપ્યું કે મારું આઠમું સંતાન એ હું તને સોંપી દઈશ, પણ આ તો મારો પહેલો દીકરો છે. હવે વિચાર કરો કઈ માં હોય જન્મતાની સાથે એને દીકરાને દઈ દેવો પડે. પણ કંસ માયનો નથી, એ માયનો નથી. એને કહ્યું નહીં, મને નારદ મુનિએ કહ્યું હતું કે આ આઠ પાખડી વાળું જે ફૂલ છે ના એમાંથી હે કંસ બતાવ્યું કે પેલું કયું ને આઠમું કયું, જ્યાંથી ગણો ને આઠમું છે. એમ કરીને કહેવાય કે એ બાળકને લઈ લીધું. ત્યારે રડતી આંખે દેવકી જોતી રહી. ધિકાર છે ભાઈ, તે મારું લગ્ન તો ઓછે ઓછે કર્યું, પણ આજ મારા દીકરાને લઈ મારી નજરે તું એને મારે છે. બે પગ પકડીને એને પથ્થરની અંદર જેને પછાડીને મારી નાખ્યો, ગત પ્રાણ જેના પ્રાણ નીકળી ગયા. એક દીકરો બે દીકરા સાત સાત છ દીકરાને એમ કહેવાય કે કંસે મારી નાખ્યા. રડતી આંખે દેવકી એટલું જ કહેતી હતી, ભાઈ હવે તો કંઈક દયા કર, તું આ પાપમાંથી કદાપી છૂટી નહીં શકે, છૂટી નહીં શકે. મને મારું મોત સામે દેખાય છે, મને મારું મોત સામે દેખાય, તારું આઠમું સંતાન એ મારો કાળ છે. છ છ દીકરાને મારી નાખ્યા ત્યારે હાથ જોડી દેવકી પરમાત્માને પ્રાર્થના કરે છે, હે નાથ એ મારે પ્રભુ અવગુણ ચિતે ન ધરો. હમારે પ્રભુ અવગુણ ચિત ન ધરો, હે
समुद्र सी है नाम तिहारो, समुद्र सी है नाम तिहारो, चाहे तो पार करो हरि, चाहे तो पार हमारे प्रभु अवगुण जीते ना धरो, हे हरि मैं एवा क्या पाप करा छे के मारी नजरे हूँ छ छ दीकरा ने मैं जन्म आप्यो एक कोई नु मैं सरखो मुंह न जोयो, पति पत्नी वसुदेव देवकी आज ये भगवान ने सामे हाथ जोड़ी इन प्रार्थना करी, एक नदिया एक नाव पावे, एक नदिया एक नाव कहावे, मेलो मनी रे एक नदी एक नाव कहावे, एक नदिया एक नाव कहावे, मीर भयो सुनंताय सहस्रमूर्तये सहस्रपादार शिशूर बाहवे, सहस्रनामने पुरुषाय सहस्वते सहस्रकोटि युगधा, हमारे प्रभु अवगुण जीते ना धरो, हमारे प्रभु अवगुण जीते ना धरो, हाथ जोड़ी ने आंखों आंखों ने अंदर से आंसू ने सारती, ए देव की वसुदेव हाथ जोड़ी ने कहता हता नाथ हमारा क्या જન્મનો આ કર્મ હશે કે આજ અમારી નજરે અમે જોઈ રહ્યા છે, કંઈક તો દયા કરો, કંઈક તો કૃપા કરો, સાતમો ગર્ભ કહેવાય સુખદેવજી વર્ણન કરે એ દેવકીના ઉદરને વિશે, છ મહિના થયાના ત્યારે પરમાત્માએ વિચાર કર્યો કે આ ગર્ભ એ જન્મ લેશે ને તો કંસ મારી નાખશે, એ કંસ એને મારી નાખશે, એમ કહેવાય કે સાતમો ગર્ભ એ રોહિણીના ઉદરની અંદર પરમાત્માએ સરકાવી દીધો, અને એ જે બાળક જન્મોના એ જ બળદેવ હતા,
ત્યારે દેવકી કહે, પ્રભુ તે દીધું ને પાછું લઈ લીધું, હજી મારું એટલું પાપ છે, હું હવે તો કેટલું છે હું કહે ના, હે નાથ હવે સહન થતું નથી, કારણ કે હું જેના છ છ દીકરા એ મારા ભાઈએ મારી નાખ્યા, સાતમો ગર્ભ સરી ગયો, હવે હું સહન કરી શકતી નથી. એ હરિ તારે કેટલું દુઃખ દેવું છે કહે ના. હવે મારાની અંદર કોઈ તાકાત રહી નથી પ્રભુ, હવે કોઈ તાકાત નથી. સમય વ્યતીત થાય છે, આઠમો ગર્ભ આજ દેવકીના ઉદરને વિશે છે. મારો અખિલ બ્રહ્માંડનો કરતા કે જન્મ ત્યારે જ ધારણ કરે છે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધી જાય. એ ભયંકર પાપ જ્યારે વધી જાય ના ત્યારે હરિ એ મારા તમારા માટે અવતાર લે. આજ દેવકીના ઉદરને વિશે સાતમો આઠમો ગર્ભ છે. એ કારાગ્રહની અંદર એમ કહેવાય કે દેવકીને સુંદર મજાના સપનો આવે છે. એવા સુંદર સપનો આવે છે એને એમ થયું કે હવે કંઈક મારી ઉપર કૃપા પ્રભુ કરે. જ્યારે એમ આઠમો ગર્ભ હતો, એક મહિનો, બે મહિના, ત્રણ મહિના થયા. પાંચમા મહિનો જ્યારે ઉદરને વિશે છે ના ત્યારે કહેવાય કે દેવકીના ઉદરની અંદર ભગવાને પ્રવેશ કર્યો છે. એ પ્રવેશ જ્યારે થયો ના ત્યારે દેવકીને અતિ આનંદ છે. એને એમ છે એને સ્વપ્ન સારા આવતા હતા. છઠ્ઠો મહિનો ગયો, સાતમો મહિનો ગયો, શ્રાવણ મહિનો આવે છે અને શ્રાવણ મહિનાની અંદર એ અંધારી આઠમનો દિવસ આવે છે. અહીંયા એ તમામ દેવો આજ એ ભગવાનને જન્મને વધાવવા માટે તૈયાર થયા છે. ગિરધારી ગોપાલલા જય કનૈયા લાલ કી, ત્યારે ભગવાનનો જન્મ થાય ત્યારે કેટલો હોશ હોય આપણને, કેટલો આનંદ હોય, નથી કોઈ તાળી પાડતું, નથી કોઈ બોલતું, આમાં કેમ ભગવાન પ્રગટ થાય. અહીંયા આજ ભગવાનને એમ થઈ જવું જોઈએ કે હું અહીંયા આવી ગયો છું. બે હાથથી તાળી પાડો, હાથ ઊંચા રાખો, તાળી પાડો. ગિરધારી ગોપાલલા જય કનૈયા લાલ કી, ગિરધારી ગોપાલલા જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય જય કનૈયા લાલ. જય જય કનૈયા લાલ કી.
है जय कन्हैया लाल की जय कन्हैया लाल की गिरधारी गोपाल ला जय कन्हैया लाल की गिरधारी गोपाल ला जय कन्हैया लाल की हमरा लाला ने 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 लाइन नो आवता હું અહીંયાથી કહું ને પછી જ અંદર પ્રવેશ કરાવજો. કથાની આખો મૂડ બગડી જાય. હું અહીંયાથી કહીશ કે હવે અંદર પ્રવેશ કરાવો. ગિરધારી ગોપાલ જય કન્હૈયા લાલ સમજી લ્યો. ભગવાન જન્મા છે કારાગ્રહ ની અંદર. કારાગ્રહ ની અંદર નંદ ઓછવ નહોતો થયો. નંદ ઓછવ એ ગોકુલમાં થયો. વસુદેવજી એ ટોપલામાં લઈને નંદ બાબાના ઘરે મૂકવા ગયા હતા. એટલે ઉતાવળ કરીને અહીં લઈ આવતા નહીં. હમણાં ગોકુળમાં પોતે પછી જ લાલાને લઈને આવજો. ગિરધારી ગોપાલલા જય કન્હૈયા લાલ કી આમાં કોઈ તાલી પાડતું નથી, કોઈ બોલતું નથી. કેમ ભગવાન આવે? એક તાલી પાડો ને બોલો, બાર અવાજ જાય ત્યારે ભગવાન બાર ઉભા છે. એ તમારી રાહ જોવે છે કે તમે બોલો, તમે તાલી પાડો. કોક જમવા બેઠા હોય ને લાડો દે, મોહનતાનું બરકું દે, કેટલું મોં પહોળું થાય. પણ અત્યારે આપણે બેઠા છીએ, આમાં ક્યાં કોઈનું મોઢું ભાગે. ગિરધારી ગોપાલના જય કન્હૈયા લાલ કી ગિરધારી ગોપાલલાલ જય કન્હૈયા લાલ કી. શ્રાવણ માસ છે, આઠમેવી તિથિ છે. તમામ દેવ એમ કહેવાય પોતપોતાની પત્નીને લઈ ભગવાનના જન્મને વધાવવા માટે આજ મથુરાના કારાગ્રહની ઉપર આવ્યા છે. દિશાઓ અક્કર બની, યમુનાના જળ એ સ્થિર થઈ ગયા છે. ગિરધારી ગોપાલના જય કન્હૈયા લાલ કી ગિરધારી ગોપાલના જય કન્હૈયા લાલ કી હે ગિરધારી ગોપાલના જય કન્હૈયા લાલ કી ગિરધારી રાત્રિના 12 વાગ્યાનો પ્રહોર છે. જ્યારે 9મો મહિનો છે વગાડો અને 9 માસ રાત્રિના 12 થયા. વિચાર કરો, અખિલ બ્રહ્માંડના કરતા એ બધાને સૂર આવી દીધા. આ બ્રહ્માંડની અંદર એક જીવ એવો ન હતો કે જે જોતો હતો. કોણ જોતો હતો? એક ચંદ્ર જોતો. એ ચંદ્રને પરમાત્માએ કહ્યું હતું, ચંદ્રને કીધું હતું કે જ્યારે રાત્રિના 12 થશે ના ત્યારે હું જન્મ ધારણ કરીશ, ત્યારે તું જોઈશ. આ દેવકી અને વસુદેવ એની આંખો બંધ, આંખો
એ કીડી થી માંડી ને મકોડો હાથી સુધી કોઈ જાગતું ન હતું. નદીના નીર થંભી ગયા. તમામ દેવો એમ કહેવાય પરમાત્માને જોવા આજે મથુરાના કારાગ્રહની અંદર આવ્યા. દિશાઓ અક્કડ બની અને એ જ સમયે આજ મારો વાલો એ મથુરાના કારાગ્રહની અંદર પ્રગટ થયા. ચતુર્ભુજ રૂપે એને વસુદેવ અને દેવકીની સામે બોલ્યો. બોલો બાલ કૃષ્ણ ભગવાન. ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા અને પુષ્પની વૃષ્ટિ થઈ છે. ધન્ય હો ધન્ય હો. અપસરાઓ નાચે છે ત્યારે હાથ જોડીને વસુદેવ દેવકી એને પગે લાગ્યા. ત્યારે દેવકીએ કહ્યું, મેં દીકરો માગ્યો હતો. પાતો તમે ચાર ચતુર્ભુજ રૂપે તમે પ્રગટ થયા છો. ત્યારે વિચાર કરજો, ભગવાને કહ્યું કે વસુદેવ તમને ટોપલીમાં લઈ તમે બાજુમાં ગોકુળ છે ત્યાં નંદ બાબા છે એને ઘરે મૂકી જાઓ. ન્યા તાજી એ જન્મેલી એક બાળકી છે એને તમે આ ટોપલામાં લાવજો. રાત્રિના સમયે કહેવાય કે કઈ એવી માં હોય દીકરાને ભગવાને એ ચતુર્ભુજ રૂપ દૂર કરી એને ટોપલીમાં પધરાવ્યા. અને ટોપલીમાં પધરાવી આજ રડતી આંખે જોજો, વિચાર કરજો, જે કૃષ્ણ એને આજ એને ટોપલીમાં લઈને વસુદેવ એ મૂકવા જાય છે ને, ત્યાર પછી દેવકી પોતાના પુત્રના મુખને જોઈ નથી શકી. પણ ક્યારે જોઈ શકી કે જ્યારે કંસનો વધ થયો. પેલા કંસને માર્યા પછી પોતાની માને મળવા ગયા. ટોપલામાં પધરાવી પરમાત્મા હાથે પગે તો બેડ્યો હતો, પણ મારો વાલો આવે ના તો બંધન રે નહીં, તૂટી જાય. દરવાજા ખુલ્લા થયા. ટોપલીમાં લઈને વસુદેવ જ્યારે રવાના થયા, એક વખત દેવકી કે મને મોઢું બતાવ્યું, મને મારા લાલાનું મારે મોઢું જોવું. હવે તો ક્યારે સમય આવશે ને હું મારા દીકરાના મોઢે જોઈ શકીશ. એ ટોપલી માથે લઈને જ્યારે રવાના થયા, દરવાજા ખોલા ગયા, કોઈ જાગતું નથી. બધાને એ નિંદર આવી ગઈ છે. ઘેરી નિંદ્રાની અંદર ભગવાને સુરાવી દીધા. યમુનાના જળ એ સ્થિર થયા છે. પણ જેવો એમ કહેવાય કે એટલા બધું પાણી વરસાદ હતો ઝીણો ઝીણો, ત્યારે એમ કહેવાય શેષ નારાયણ ઠણા ઉપર રહી ફેન લગાવી ભગવાન ના દર્શન કરી રહ્યા. ધીરા ધીરા પગ જ્યારે મુકતા જાય એમ યમુનાના જળ ઊંચા આવતા જાય. ત્યારે ભગવાને વિચાર કર્યો, જો હવે હું મારો જમણું પગ બહાર નહીં કાઢું ના તો વસુદેવ ડૂબી જશે. જમણો પગ કાઢ્યો તો સ્પર્શ થયો ને યમુના એમ કહેવાય બે ભાગ થઈ ગયા. વચ્ચે રસ્તો થયો, સામે કાંઠે ગયા. સામે કાંઠે જઈ નંદ બાબાનું ફળિયું તો બહુ મોટું હતું. એક દરવાજા ખુલી ગયા, અંદર જોયું ના તો એ યશોદા એ ગાઢ નિંદ્રામાં સૂતા હતા અને એની બાજુમાં એક બાળકી રમતી હતી. યશોદાની બાજુમાં લાલાને મૂકી વિચાર કરજો, પ્રભુને મૂકીને માયા નહીં લી.
આજ વસુદેવ અત્યાર સુધી એ મથુરાથી નીકળ્યા ત્યાં સુધી એના માથે પ્રભુ હતા, અખિલ બ્રહ્માંડનો કરતા હતા. પણ જેવા પરમાત્માને એમ કહેવાય, યશોદાની પાસે મૂક્યાના અને માયાને માથે લઈ લીધી. એ યોગ માયાને લઈને પાછા આવ્યા. જેમ જેમ પાછા આવતા જાય એમ રસ્તા બંધ થતા જાય. માયા લ્યો ના તો રસ્તા બંધ થાય. જેવા કારાગ્રહની અંદર પાછા આવ્યાના પાછી બેડીઓ લાગી ગઈ. બેડીઓ લાગી ગઈ અને એમ કહેવાય કે પરમાત્માએ આખા બ્રહ્માંડની અંદર એકો એક જીવને સુવરાવતા એને નિંદ્રા પાછી ખેંચી લીધી. જોર જોરથી એમ કહેવાય કે યોગ માયા રડવા લાગી. સુખદેવજી વર્ણન કરતા કે એ રડતી યોગ માયા જયારે પેરેગીરો હતા એને દોડતા આવીને કહ્યું, રે રે મહારાજ, દેવકી આઠમા ગર્ભને જન્મ દીધો છે. દોડતો આવ્યો કંસ, એને જોયું, આ તો દીકરી છે. હાથ જોડીને દેવકીએ કહ્યું, ભાઈ વિચાર તો કરે, આ તો લક્ષ્મી છે. માણસ દીકરી માગે છે કે મારે એક દીકરીનું દાન દેવું છે. આજ તું વિચાર તો કર, આ દીકરીને મારવા ઉભો થયો, આ તને શું મારવાની છે? નહીં હે બહેન, કારણ કે મને આકાશવાણીએ કહ્યું હતું કે આઠમો ગર્ભ એ તારો કાળ છે. એમ કરીને યોગ માયાને એમ કહેવાય રડતી દેવકીની સામે એમ કહેવાય કંસે જોયું. બે પગ પકડી જ્યારે પથ્થરની અંદર મારવા જાય ના તો હાથમાંથી યોગ માયા છટકી ગઈ. ખડખડાટ એ હાથને પોતાના મુખને જ્યારે થી હસવા લાગી, એને કહ્યું, રે રે મૂર્ખ, તું મને શું મારવાનો હતો? વિચાર કર, તને મારવા વાળો તો આજુબાજુ જન્મી ચૂક્યો. એમ કહે જયારે એને કહેવાય યોગ માયા જતી રહી. હવે આને વલોપાત ઉપડી ગયો. જાઓ કોઈ પકડો, આજુબાજુ ગામની અંદર જેટલા તાજા જન્મેલા બાળકો એને પકડી પકડીને એને મારી નાખ્યા. તો રાજા હતા. સવારના પોરમાં ખબર પડી કે આજ નંદ બાબાના ઘરે આ જાજા વર્ષે દીકરાનો જન્મ થયો. જેની ઘરે એ ગોપીઓ ને ગોવાળો, જેની ઘરે દહીં દૂધ ઘી છાશ જે કઈ હતું એ લઈ લઈ નંદ બાબાના આંગણી આવે છે. નંદ ઘેરા નંદ ભયો, હવે આવવા દો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. જશોદા કો લાલો ભયો, યશોદા લાલો ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી. 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 ગાયો નો ગોવાળ ભયો, જય હો નંદલાલ કી. નાયકનો ગોવાળ ભયો, કેરો કાલ ભયો, જય હો નંદલાલ કી. કંસ કે
હાલ હાલો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ જશોદા કો લાલો ભયો જય કનૈયાલાલ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે જય કનૈયા લાલ કી જય કનૈયા માટલી માટલી ફોડાવા પેલા એને આઈ લઈને આવો લાલા ને આઈ લઈને આવો કનૈયા લાલ કી લાલા ને આઈ લઈને આવો લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી પછી પછી માટલી ફોડાવા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરો નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી ઘોડા દિયે લાલ કી નંદ ઘેરા
માટલી ફોડાવી નાખો, માટલી માટલી ફોડાવી નાખો. માટલી ફોડાવી નાખો. આમાં પ્રસાદી છે ને ઓલા, પ્રસાદી ઓલી હોય ને કાજુ ની કે ને એ બધી લાવાય. દ્વારિકા નો નાથ મારો રાજા, આખી ભરી નથી રાધારણ
સિયો રો પારો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતો ના સિયો રો પારો રંગ રેલિયો ઘેર જાવું ગમતો નથી આઈ ને જમી લેજો હલો જય ગિરનારી જય દ્વારકા દી જય દ્વારકા દી અમને ગાયો દોયા વિના નિશરાર ઘેર જાવ ગમતો નથી અમને ગાયો દોયા વિના નિશરાર ઘેર જાવ ગમતો નથી તમે જો જો વાછર જો વાછરડા ના ખેલ રે ઘેર જાવ ગમતો નથી મનસી રાધે ભજ મનસી રાધે ભજ મનસી રાધે ભજ મનસી રાધે બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે હે અમે મૈયા રે
રાધે ચરણ
ઓસાડ ઉચારમ મેં મલારમ મની બહારમ ગલધારમ તાતુર તકારમ મયુર પુકારમ તડિતા તારમ તારમ નાલઈ સંભારમ કાકા રસોડામાં હો તો આવી જાઓ ઝડપથી આરતીમાં. અને જો ભગા ભજી હાજર ન હોય તો જેણા ભજી આવી જાઓ, અથવા ગમે તે એમના કુટુંબ માંથી આવી જાઓ. ગપ્પા કાકા બોલો. કૃષ્ણ કનૈયાલાલ કી જય. જય કાના કાના પ્રભુ જય કાના સારા ભજે ગ્રહા
શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, વામન ભગવાન ની જય, ગોગા મહારાજ ની જય, આજના ઉત્સવ ની જય, બોલો પિતૃનારાયણ ભગવાન ની, બોલો કૃષ્ણ કનૈયા, હાલો 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 Thank you.